नमस्कार दर्शक मित्रों, हूँ सिराज मलिक। आप जो रहा छो माँ आशापुरा न्यूज। माँ आशापुरा टीम हाल मांडवी तालुकाना रामपर वेकरा गामे छे। हवे समझी लो कि गणतरीना दिवसों बाकी छे चूंटणी ने, अने परिणाम ने पण गणतरीना दिवसों बाकी छे। त्यारे दरेक नेताओ पोतानी जीत माटे दरेक गामडे गामडे जता होय छे अने गामडे गामडे चौपालो करता होय छे। त्यारे हाल अमे मांडवी तालुकाना रामपर वेकरा गामे आव्या छीए। त्यां खास करीने ग्रामजनों उमड़के भरीने एक सभा में हता। त्यां अमे जोयुं दृश्य के मुंद्रा मांडवी कोंग्रेसना उम्मीदवार भाई श्री राजेन्द्रभाई अहीं आव्या था अने ग्रामजनोने संबोध्या था। त्यारबाद ग्रामजनों एमने जे सांभळी रह्या था, हवे ग्रामजनोनो शुं विश्वास एमना प्रत्ये, पहले तो आपणे ई जाणीशुं। साहेब શું નામ છે તમારું? કાસમભાઈ। કાસમભાઈ શું લાગે છે આ વખતે? ના બરાબર છે, તમે બહુ નિરખીને સાંભળતા હતા કે રાજેન્દ્રસિંહ જે બોલતા હતા કે ભાઈ આ કંઈક કરશે, વિશ્વાસ છે તમને કે તમારા કામો થશે? ઓહો, 100% થશે, પહેલા એ કર્યા જ છે ને। અચ્છા, એટલે જમીન બાજુમાં છે, પાડોશી છે, એમને સારા કામ કર્યા જ છે। અચ્છા, પાડોશી વાત તમારી સાચી, પણ જમીની નેતા છે, કામ હકીકતમાં એમને જે કીધું કામ થયા છે? થયા જ છે, 100% થયા છે કમ્પ્લેટ। એને તો રાજુભાઈ ભાજપમાં હતા ત્યારે એ જ કામ કર્યા છે, ને કોંગ્રેસની અંદર આવશે તો રાજુભાઈ એ નહીં કામ કરી જ દેશે। જ્યારે કામ હશે ત્યારે, પ્રજાનું કોઈ પણ કામ હશે ત્યારે રાજુભાઈ ઊભા જ રહ્યા છે ને, હજી ઊભા રહેશે। પણ સામે પણ એમ કહે છે લોકો કે સામે પણ માંડવીના જ છે, ભાજપના છે, એ કામ કરશે એમ કહે છે। તો ભાઈ એ તો હવે બધાની મનોકામના અલગ અલગ હોય, કોઈની મને એમ થતું કે મારો ધારાસભ્ય છે મારા કામ કરશે, મને વિશ્વાસ છે કે કામ કરશે, વિશ્વાસ છે તો। હા, શું ગ્રામજનો શું કહે છે, શું લાગે છે તમને? સર, આ આલી ફેરા કોંગ્રેસનો જમીની સ્તર પર રાજુભાઈ છે ને, જે લોકલ કાર્યકર છે, જે સામે ઉમેદવાર છે અનિરુદ્ધભાઈ, એને લગભગ તો સિટીમાં પૂરા માણસો નહીં જાણતા હોય। આનો સ્વભાવ ને અમનો સ્વભાવમાં ઘોડા ગધેડાનો ફરક છે। આમનો સ્વભાવ કહે છે રાજભાઈ ગમે ત્યારે બોલાવજે, રાજભાઈ ક્યારે આપે ના, અમે તો 5 વર્ષનો અનુભવ છે યાનો, ને ખરેખર રાજભાઈ જે અમારા અહીંયા વિકાસના દૃષ્ટિએ કે કોઈ પણ નાની મોટી સમસ્યા હોય ને, નાની મોટી કે બે જ્ઞાતિ હોય તો આવીને ત્યારે સમાધાન કરીએ, લગભગ પોલીસ સ્ટેશન અમારે ના જવું પડે, એ રાજુભાઈ છે। અચ્છા, લોક નેતા? હા, લોક નેતા શું છે રાજુભાઈ? રાજુભાઈ બરાબર છે, જો ગામની દરબારોને વોટર સપ્લાયમાં પેલા પાઇપને મદદ કરેલ છે, લેવા પટેલને કરેલ છે, રસ્તાના જે રાજુભાઈ બોલે બધા રસ્તાનું કામ કરેલા છે, નાના મોટા બધા કામ કરેલ છે આજુબાજુમાં, અને કાંઈ પણ મુસીબતો કરેલ છે, લાઇટનો જે કીધું ફોલ્ટ એમને પણ કરેલો છે, પુલનો પણ એમને અરજી કરેલી હતી, અને વાડી વિસ્તારના પણ રસ્તા રાજુભાઈ કરેલા છે। ઘણી જગ્યાએ મેં જોયું કે રાજુભાઈ આવા પહેલા જે તમે લોકો વેટ કરતા છો કે અમારા ઉમેદવાર આવે છે, આમનો આટલો વેટ કરો છો કે ક્યારે આથું થાય? કેમ કે રાજુભાઈ પહેલા તાલુકામાં હતા ત્યારે પણ અમારા એવા જ કામ કરેલા છે, એટલે અમારે એમની વાટ જોવી જ પડે, અને અમે હજી એવું ઈચ્છીએ છીએ કે આગળ અમારે રાજુભાઈને હજી પણ આગળ લઈ જવા છે એમ। 2022નું ચિત્ર શું હશે? 2022નું ચિત્ર તો અમારા ગામમાંથી તો સમજી લો ને વધારે તો અમારે રાજુભાઈની વોટિંગ છે કમ્પ્લીટ। ગ્રામજનો શું કહે છે? ગ્રામજનો કેની સાથે છે? કોઈ શું લાગે છે તમને? રાજુભાઈ સાથે, રાજુભાઈ, રાજુભાઈ। ખાસ કરીને રાજુભાઈ સાથે તમે ફરતા હોય છે, પણ અમે તમને જે જોયું છે કે તમે રાજુભાઈ પાછળ જે મહેનત કરી રહ્યા છો ને, ખરેખર અમે તમે તેમની સાથે દરેક સભામાં દરેક ગામડામાં જઈ રહ્યા છો, કે કેટલો વિશ્વાસ છે તમને કે નહીં તમારા ઉમેદવાર જીતશે? ભાઈ, અમારા ઉમેદવાર જીતશે એ નક્કી જ છે, 27 વર્ષના શાસનમાં જો એ લોકોએ કામ કર્યું હોય ને તો એને ક્યાંય જવું જ ના જોઈએ। આ વખતે અમારી પ્રજા પરિવર્તન નક્કી કરી લીધું છે, અને 27 વર્ષના શાસનની અંદર પ્રજાને તમામ ક્ષેત્રની અંદર મુશ્કેલીઓ પડી રહી છે, એ કોઈ પણ કામ હોય, શિક્ષણનું કામ હોય, મામલતદારનું કામ હોય, મામલતદારની અંદર આજે DILRની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર વાત કરો તો આંગણવાડીની બાઈઓ કે એના વર્કરો રસ્તા ઉપર, ખેડૂતો રસ્તા ઉપર, બેન્કર્સ રસ્તા ઉપર, પોલીસ, અન્ય કર્મચારીઓ, બધાની વાત ક્યાંય રહેતી નથી, લોકશાહીની રીતે રજૂઆત કરવાનો કોઈની પાસે અધિકાર રહ્યો નથી, માત્ર ને માત્ર પોતાનું ધાર્યું કરવાવાળી સરકાર આજે પ્રજાની વચ્ચે રહી નથી। એટલે અમે 100% કહીએ છીએ કે અમારા ઉમેદવાર છે એ લડાયક પણ છે, અને અગાઉ પણ એમને બહોળો અનુભવ અને એમને કામ બી કરેલા છે, તો 100% આ સીટ ઉપરથી અમે વિજયી થશું, અને આ વખતે તો પરિવર્તનની એવી લહેર ચાલી રહી છે કે 100% સરકાર બને એવા પણ ચાન્સીસ બની રહ્યા છે। તો પણ દર વખતે લહેર ચાલતી હોય છે, પણ જ્યારે પરિણામ આવે છે તે પરિણામ કંઈક અલગ જ આવતા હોય છે, એ પરિણામને તમને પણ જોયું હશે કે 27 વર્ષથી જે રીતે ભાજપ મજબૂત રહી છે આ વિસ્તારમાં, તો એને તોડવા માટે ઘણી તો મહેનત કરવી પડશે તમારે। સાહેબ, એવું છે કે નાનો છોકરો હોય ને, એમને તમે એમ કહો ને કે હું તમને આજે સાયકલ લઈ દઈશ, એમ પછી 10 દિવસ નીકળે ને પપ્પા કે સાયકલ હજી નથી લઈ આપી મને, તો પછી 2-3 દિવસ ખમી જાને, એમ થોડા દિવસ પછી લઈ દઈશ, પણ ત્રીજી વાર તમે ત્યારે છોકરાને પાછો પૂછે પપ્પા હવે સાયકલ તો લઈ આપો, અને એમ કે હજી 2 દિવસ કમ, ત્યારે નાનો છોકરો હોય ને એ પણ એમ કહે છે પપ્પા હવે ઠોપા ના આપો, અમને
का पछी साची हकीकत करो लई आपशो के नहीं। आ वायदाओ सिवाय आ लोग कई करू ज नहीं, मात्र ने मात्र वायदाओ कर्या छे। छोकरा जेवो माणस पण समझी सके त्यारे प्रजा तो 100% हवे समझी चूकी छे के भाई ज्ञातिवाइज बीजा वाळाओ ઊભા કરી અને આ બધાને ભાગલા કરવો અને રાજ કરવાની નીતિ હતી આ વખતે એ એમના કોઈ સૂત્ર ચાલવાના નથી। 100% પ્રજા એક નક્કી થઈ અને પરિવર્તન લઈ આવશે લઈ આવશે લઈ આવશે। ખાસ કરીને અમે જ્યારે ગામની અંદર આવ્યા ત્યારે એક ભાઈ એક કલાકથી બેઠા હતા, મેં કીધું તમે કેનો વેઇટ કરો છો, મને કે અમારા ધારાસભ્ય આવે છે, મેં કીધું ધારાસભ્ય આવે છે, હા અમારા ધારાસભ્ય આવે છે, વિચાર કરો લોકો એમને અત્યારથી ધારાસભ્ય બનાવી દીધા છે। અને મેં કીધું કે ભાઈ તમે જમ્યા એ કે ના અમારે જમવાની જરૂર નથી, મને મારા ખાલી ધારાસભ્યને હું જોઈ લેશે એટલે મારી ભૂખ મરી જશે। આ બધો પ્રેમ બાપુ, આ બધો પ્રેમ તમે ગામના લોકો જે તમને આપી રહ્યા છે, આ તમારી માટે એક ઋણ ચૂકવાનો સમય છે, કઈ રીતે ચૂકવશો ઋણ અમને? આ વિસ્તારની જનતાનું બહુ મોટું ઋણ મારા ઉપર છે। જ્યારે જ્યારે હું મુશ્કેલીમાં હોઉં, જ્યારે જ્યારે મને જરૂર હોય તો આ વિસ્તારમાંથી બહુ મોટું જનસમર્થન મને મળ્યું છે। હાલ વિસ્તારની જનતાએ મારા ઉપર એમ કહીને આંધળો વિશ્વાસ મૂક્યો છે। ભૂતકાળની અંદર જ્યારે હું જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે હતો ત્યારે વિસ્તારમાં કરેલા કામો, અહીં રાજુભાનું નામ નથી, રાજુભાના કામોના કારણે રાજુભાનું નામ થયું છે। એટલે કામ કરવાથી જનતાનું દિલ જીતી શકાય છે, માત્ર ઠાલા વચનો આપવા। આ ગામ રસ્તો જે આ રામ દહીસરા સુધીનો રોડ છે તો આપણે આપ ત્યાંથી બધા આયા જોયો હશે, ડબલ થઈ ગયો છે। હવે એ રોડ સિંગલ પટ્ટી હતો, સરકારે મંજૂર કર્યો રોડ ડબલ, તો ગઢસીસાથી લુડવા સુધીનો, અહીંયા પુલ સુધીનો રામપરના, અમે રજૂઆત કરી કરીને થાક્યા કે અમને જરૂરિયાત મારા બે ગામ જે મહત્ત્વના છે મોટા ગામો છે એને ભુજનો સંપર્ક માટે સીધો રોડ આ છે, છેવટે ન કર્યો છે તે હું ત્યારે નીતિનભાઈ પાસે, હું મંગલડા, અમારા નાનભાઈ ચૌહાણ અને ચાર પાંચ લોકો અમે ગયા નીતિનભાઈ પાસે, તો જે ગઢસીસાથી રામપર રસ્તો મંજૂર થયો હતો એમાં 34% ટેન્ડર બિલો હતું, એ સેવિંગ હતું, એટલે અમે ત્યાં નીતિનભાઈ પાસે રજૂઆત કરી કે અમારે ખરેખર આ રોડ પહોળો કરવાની માગણી મારી હતી, પણ રામપર અને વેકરા માટે કે દહીસા સુધી એમને ઘણા અકસ્માતો થતા, મુશ્કેલીઓ પડતી, ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા, નીતિનભાઈએ અભ્યાસ કર્યો ને વગર જોબ નંબર, વગર ટેન્ડર ને વગર જાહેરાતે સીધું મંજૂર થયેલા રોડ કરતાં આ રોડનું કામ પહેલું કરાવી આપ્યું હતું મને। એટલે આ વિસ્તારમાંથી જ્યારે હું બાંધકામ સમિતિનો ચેરમેન હતો ત્યારે આપણી રજૂઆત એવી હોય કે એ રજૂઆતને સરકારે સ્વીકારવી પડે, એટલે આપણને આપણા વિસ્તારના પ્રશ્નો પ્રોપર મૂકતા આવડે છે। આ વિસ્તારમાંથી એક રહેણાંકના વિસ્તારો ઉપરથી હેવી લાઇન 1100 kV હેવી લાઇન પસાર થતી હતી, એ શિફ્ટ કરવા માટે 2000, અત્યારે મને બરાબર ડેટ સાલ યાદ નથી, પણ 2003માં કે 2004માં આ લોકોએ 1,86,000 રૂપિયાનો કોલ ભર્યો હતો। ઓકે, એ લાઇન 2010-11 સુધી શિફ્ટ ન થઈ, 11-12માં આ લોકો મને વાત કરી યાર આવી તમે કોલ ભર્યો છે અને આ કામ નથી, મારા પૈસા પાછા લઈ દો, મેં તમારે પૈસા લેવા છે કે કોલ કામ કરવું છે, કામ કરવું છે, જીઈબીના અધિકારી સાથે સ્પષ્ટ ભાષામાં વાત કરી, મારી ભાષામાં વાત કરી કે ભાઈ 15 તારીખ સુધી આ લાઇન શિફ્ટ થવી જોઈએ, તમારે કરવાની છે, 16મી તારીખ મારી હશે, જનતા સાથે હોય 500,000 માણસ લઈને બેસી જઈએ શું કામ કામ ન થાય? એટલે આવા આવા જે અગત્યના કામો છે, આ રોડનો અહીંયાનો એક નવો પુલ બનાવવાની માગણી હતી એ પણ કરાવી છે, રામપર વેકરામાં કિસાનોની માગણી હતી, ઇબ્રાહીમ ચેકડેમ, ઇબ્રાહીમ સાવરો ચેકડેમ, 2 ચેકડેમો મેં બનાવ્યા છે, હું જિલ્લા પંચાયતમાં હતો ત્યારે મારા 32 ગામની અંદર મેં લગભગ 40 ચેકડેમ બનાવ્યા હતા, એટલે જે મારી ત્યાંની સક્રિયતા છે ને, પ્રજા આજે બહુ હોશિયાર છે, પ્રજા આજે બધું મૂલ્ય, આપણને એમ થાય કે આ લોકો જાહેરાતોથી કે લોકસંપર્કમાં ગયા અને ખોટા ખોટા પ્રલોભનો આપશું, પ્રજા ભોળવાઈ જશે, પણ મને વિશ્વાસ છે કે મારા વિસ્તારની જે મારો જિલ્લા પંચાયતના અંદર મેં કામો કર્યા છે એ કામો આ વિસ્તારની જનતા યાદ રાખશે અને આ સમગ્ર વિસ્તારની અંદર એકતરફી મતદાન કરશે, મને વિશ્વાસ છે, સંપૂર્ણ વિશ્વાસ છે। અને ભૂતકાળમાં પણ એમણે જ્યારે જ્યારે પરિસ્થિતિઓ સમય આવ્યો છે ત્યારે એકતરફી મતદાન કર્યું છે। આ વિસ્તાર ખાસ કરીને એ પાર્ટીમાં તો માનતા જ માને છે, પણ હવે જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે અને થોડીક જાગૃતતા જનતામાં આવી ગઈ છે ત્યારે હવે લોકો પાર્ટી સાથે સાથે વ્યક્તિનું કામ પણ મૂલ્યાંકન કરતા હોય છે, વ્યક્તિની છબી કેવી છે, વ્યક્તિએ આપણી સાથે કેવા લોકસંપર્કો કર્યા છે। હું આ વિસ્તારમાં સતત ફરતો જાઉં છું, લોકો મને ભટકતી આત્મા તરીકે ઓળખે છે, કે આ ભટકતી આત્મા છે। ખાસ કરીને તમારા જે વિરોધી છે તે કહે છે કે રાજુભાઈ થોડા આકરા છે એટલે નહીં ચાલે સામેવાળા પક્ષમાં,
આકરો હું કોના માટે થયો? મેં આખરી ભાષા ક્યારે વાપરી? આખરી ભાષા ક્યારે વાપરવી પડે? જ્યારે સીધી ભાષા ન સમજાતી હોય તો આખરી ભાષા વાપરવી પડે. ભાજપના લોકોને સીધી ભાષા સમજાતી નહોતી તો એ કડક ભાષામાં કહેવું પડે. અને મેં જ્યારે પણ કીધું છે, પ્રજાહિત માટે કીધું છે, ભાજપની અંદર તો શિરસ્તો છે કે સાચી વાતને તમે મૂકો ને તો એને ગેરશિસ્ત ગણવામાં આવે છે. મજબૂતાઈથી વાત મૂકો તો એ પણ ગેરશિસ્ત ગણાય છે. કહેવાનું ગેરશિસ્ત થાય ન થાય એટલા માટે તમારે પ્રજાના હિતની વાતો નહીં કરવાની. પ્રજાના હિતની વાતો જો પ્રજાકીય પ્રતિનિધિ નહીં કરે અને પ્રજાકીય પ્રતિનિધિ પોતાનું કામ દબાવીને કરવાની વાત કરે, એને જો ગેરશિસ્ત લાગતું હોય તો શિસ્ત એમના ગેરશિસ્ત હું બતાવું હજારો. કે પહેલું તો એમની પાર્ટીના લોકો ખોટી રીતે ખેડૂત ખાતેદારો બન્યા છે, એ શું શિસ્તની વાત છે? મને તમે કહો શિસ્તની વાત છે? આજે ભ્રષ્ટાચારથી આખું વહીવટીતંત્ર ખદબદી રહ્યું છે તો એ શિસ્તની વાત છે? અમને શિસ્ત શીખનારા, શિસ્તની ભાષા શીખડાવનારાઓને મારી વિનંતી છે, જે લોકો એ મીડિયાની સમક્ષ કીધું છે કે ગેરશિસ્ત કરનારને ચબરબંધીને છોડવામાં નહીં આવે, તો હું એમ કહું છું કે ગેરશિસ્તની આવી વાતો કરવાવાળાએ ખોટા ખેડૂત ખાતેદાર બનીને ખેડૂતોના હકો ઉપર તરાપ મારી છે. જમીન વિકાસ બેંકની અંદર ડાયરેક્ટર તરીકે એ કિસાનનો દીકરો હોવો જોઈએ તો જ જમીન વિકાસ બેંકમાં ખેડૂતોનું ભલું થાય. જમીન વિકાસ બેંક કિસાનો માટેની બેંક છે, એમાં કિસાન હોવો જોઈએ. ખેડૂતોનું જ્યાં જ્યાં ખેડૂતોને લગતા હોદ્દાઓ છે એ દરેક જગ્યાએ તમે ચેક કરો ને, ખેડૂતો છે વાસ્તવિકતામાં? મિત્રો, ખેડૂતોના નામે પ્રજાને ગુમરાહ કરવામાં આવે છે, ગરીબ લોકોના નામે પ્રજાને ગુમરાહ કરવામાં આવે છે. વાતો કરવાની પ્રજાના નામની અને હિત જોવાનું ઉદ્યોગપતિઓનું અને પોતાના ખિસ્સા ભરાયાનું અત્યારે સમગ્ર રાજ્યની અંદર જનાક્રોશ ચાલી રહ્યો છે. એનું ઉદાહરણ તમને ગઈકાલનું આપું, બે જ ઉદાહરણ. એક, અમિતભાઈએ પોતાની સભા કેન્સલ કરવી પડી ભુજની અંદર, અને બીજી, ધોરાજીમાં નરેન્દ્રભાઈની સભામાં ખુરશીઓ ખાલી હતી. આવો જ્યારે જનાક્રોશ છે, આ બધી જનતા જોવે છે, લોકો અહીંયા પીડાય છે, મુશ્કેલીઓ છે, કોઈ ભાવ પૂછવા નથી આવતું. કોરોના કાળની અંદર લોકોની વચ્ચે અમે રહ્યા છીએ. વિદેશથી લોકો આવતા હતા એની વ્યવસ્થાઓ અમે કરી છે. લંપી રોગ આવ્યો ત્યારે બધાને કોરોના કાળમાં આ વિસ્તારની જનતાને ભગવાન ભરોસે મૂકી હતી, અને લંપી કાળમાં આ વિસ્તારને પશુધનને ભગવાન ભરોસે મૂકનારાઓને પ્રજા સારી રીતે ઓળખે છે. ક્યારેય પણ ગામડાઓમાં પ્રવાસ નથી કર્યા અને આજે મત લેવા માટે પ્રવાસો કરે છે. એવા લોકોને પ્રવાસ સારી રીતે, પ્રજાને, પ્રજાની વચ્ચે રહેવાવાળો, પ્રજાના કામો કરવાવાળો, પ્રજાની સાથે સરળતાથી રહેવાવાળો, પ્રજા જેની સામે સરળતાથી વાત મૂકી શકે એવો વ્યક્તિ આજે ધારાસભ્ય તરીકે જોઈ છે. અને મને વિશ્વાસ છે કે પ્રજા ખૂબ હોંશિયારીથી આ વખતે માત્ર પાર્ટી જોઈને મતદાન નહીં કરે, વ્યક્તિ જોઈને મતદાન કરશે એવો મને વિશ્વાસ છે. તો આ હતા રાજુભાઈ. અને કોંગ્રેસનું એક સૂત્ર છે કે કોંગ્રેસનું કામ બોલે છે, પણ માંડવી તાલુકાના ગામમાં, ગામડામાં મેં જોયું કે રાજુભાઈનું નામ બોલે છે, પણ જોવાનું તે રહ્યું. આખરી નિર્ણય તો પબ્લિક ઉપર, જનતા ઉપર છે. મારી સાથે કાસમભાઈ ખલીફા, હું સિરાજ મલિક. ગુરુ મોબાઈલ પોઈન્ટ, મોબાઈલ એસેસરીઝ, મોબાઈલ રિપેરિંગ, સેકન્ડ હેન્ડ મોબાઈલ મળી રહેશે. અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, હવે ગુરુ મોબાઈલ લાવ્યું છે તમારા માટે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન હપ્તેથી. સરનામું હોટેલ આભાની બાજુમાં, બસ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. આનંદ ગોસ્વામી. મોબાઈલ નંબર 99135 35 33.